જોઈએ તો સુશાંત કેસમાં એનસીબીની ટીમ રિયા ચક્રવર્તીની પૂછપરછ કરી રહી છે. સુશાંત 2016માં ડ્રગ્સનું સેવન કરતા હતા. પૂછપરછ દરમિયાન રિયાએ આ દાવો કર્યો છે. રિયાના ઘરેથી જપ્ત કરાયેલા ઇલેક્ટ્રોનિક ગેજેટ્સથી મોટો ખુલાસો થયો છે. એનસીબીએ રિયાના ઘરેથી મોબાઈલ, લેપટોપ અને ટેબ્લેટ જપ્ત કર્યા હતા. ઇલેક્ટ્રોનિક ગેજેટ્સની ફોરેન્સિક તપાસમાં ખુલાસો થયો છે. વર્ષ 2017, 2018 અને 2019માં રિયાની ડ્રગ્સ મંડળી ઘણી સક્રિય હતી તે જાણવા મળ્યું છે. રિયાની ડ્રગ્સ મંડળીના ઘણા રહસ્યો એનસીબીની સામે આવ્યા છે. ત્યારે ડ્રગ્સ મંડળી સાથે જોડાયેલા ફોટો, વિડીયો, વોટ્સએપ ચેટ્સ, એસએમએસ પણ મળી આવ્યા છે. બોલિવૂડના મોટા ચહેરાઓ હવે એનસીબીની રડારમાં.